એના વિશે જેડે લીધી હોય એને ગુફા પર પૂરી નાખવા અને બે નંબર ઉપર પાના નંબર 28 ઉપર કૃષ્ણ નંબર 2 સુધી નંબર આપે એ નંબર તમારી નોટબુકમાં લખાઈ ગયો હશે હું તમારી નોટ છે કરીશ જેટલું નંબર હું આપીશ એટલું નંબર હું છે કરીશ એટલે તમારે પાના નંબર 8 ઉપર કૃષ્ણ નંબર 2 સુધી નંબર આપેલું હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ચૌદ કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો ઉદાહરણ આપેલું છે ચાર અક્ષરનું એક નામ એક બે ત્રણ અને ચાર ચાર ખાના આપેલા છે નામના છેલ્લા બે અક્ષરો છે ત છેલ્લા બે અક્ષર છે ત અને ર ત્રીજો અને પહેલા અક્ષર થી બને ત આપણને ત્રીજો અક્ષર આપેલો છે શું છે ત અને પહેલા પેલો અક્ષર શું આવશે ક એટલે આપણને ત્રણ અક્ષર અક્ષર મળી ગયા હવે એક બાકી છે તો તો શું આવશે એ કોણ હશે કબૂતર વાક્ય બનશે કબૂતર ને જોવાની મજા પડે આ આપણને એક ઉદાહરણ આપેલું છે એના આધારે આપણે બીજા અક્ષર પરથી શબ્દ શોધવાનો હવે જોઈશું આપણે પાના નંબર નવ પાના નંબર નવ ઉપર વિદ્યાર્થીઓ તમારે ચોપડી ખોલીને બેસવાનું છે જો ચાર એનું નામ ત્રણ અને ચાર નામના પહેલા બે અક્ષરો કરો તો પહેલા અક્ષર જે ચાર ખાના છે એમાં તમને બે અક્ષર આપી દીધા છે ક અને રો પહેલા અને છેલ્લા અક્ષર થી બને કયો હવે શું આપ્યું છેલ્લો અક્ષર કયો છે યો તો આપણે કયો અક્ષર લખો યો એટલે પહેલો અને છેલ્લા અક્ષર થી શું બને ત્રીજા અક્ષર તમે ધારશો ત્રીજો અક્ષર આપણે શોધવાનો છે આપણે ત્રણ અક્ષર મળી ગયા ક રો ને ત્રીજો અક્ષર મળ્યો નથી ને છેલ્લો અક્ષર કયો છે યો તો મળશે આઠ પગ વાળું જુ નામ આપણે ત્રીજો અક્ષર મૂકીએ તો આઠ પગવાળા જંતુનું નામ મળે તો શું આવે યો શું બને કરોડ યો વાક્ય બનાવો વાક્ય શું છે વાક્ય છે કરોડિયો ઝાડુ બનાવે છે ચાલો હવે નીચેનું જો બીજું ચાર અક્ષરનું એનું નામ આમાં પણ તમને ચાર ખાના આપેલા છે તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષર થી બને ચર કયો અક્ષર ત્રીજો એટલે ત્રીજો કયા આવ્યો ચ બીજો અક્ષર કયા આવશે ર પહેલો અક્ષર કયા આવશે ક એટલે કે પાછળથી તમે વાંચવાનું ઊંધું વાંચવાનું ચર ક એટલે આપણને અહીંયા ચરક આપેલું છે તમે ઊંધું વાંચશો અક્ષર ગોઠવીને ત્યારે તમને વંચાશે ચોથા અને પહેલા અક્ષરથી બને લો કયો અક્ષર છેલ્લો છેલ્લો અક્ષર આપણને ચોથો અક્ષર શું આપ્યું લો તો તમે એને વાંચો તો લો ક બની ગયો ચોથા અને પહેલા અક્ષર થી બને લો ક તો એ કોણ હશે કરચ લો કરચલો ક્યારે છે પાણીમાં ક્યારે પાણીમાં વાક્ય કરચલો પાણીમાં રહે છે ચાલો ત્રીજું છે ચાર અક્ષરનું છે નામ આમાં પણ ચાર અક્ષર તમને આપેલા છે પહેલા અને બીજા અક્ષર થી બને દ ર પહેલા અને બીજા અક્ષર થી શું બને છે દ ર પહેલા અને ચોથા અક્ષર થી દો આપણને પહેલો અક્ષર શું આપેલો છે દ ચોથો અક્ષર કઈ આપ્યો ડો તો અહીંયા આપણે શું લખ્યું ડો શું લખું ડો હવે આપણે ત્રીજો અક્ષર શોધવાનો છે પહેલા ત્રણ અક્ષરો થી બને એક કારીગર પહેલા ત્રણ અક્ષર થી બને એક કારીગર દ ર જી શું નામ ર જી તો એ કોણ હશે કોણ હશે દરજીડો દરજીડો એ સીવીને પોતાનો માળો બનાવે છે એટલે કે પાંદડા સીવે છે શેનાથી દરજી તો સોયનો ઉપયોગ કરે છે પરંતુ દરજીડો એ શેનો ઉપયોગ કરે છે પોતાની ચાચથી સેનાથી ચાલો ચોથું આવશે હવે ચોથું જોવું પાંચ અક્ષરનું છે નામ બધામાં આપણે કેટલા અક્ષર આ ચાર હવે આમાં એક બે ત્રણ ચાર અને પાંચ પહેલા બે અક્ષર થી બને કા ન હવે પહેલા બે અક્ષર તમને આપી દીધા છે એટલે પહેલા બે ખાનામાં શું લખાશે કા ન ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈ બને ખરો કયો અક્ષર ત્રીજો અને પાંચમો છે પાંચમો અક્ષર એટલે કયા ખાનામાં આવશે પાંચ નંબરમાં ત્રીજો અક્ષર કઈ લખવાનો છે ખ પેલા બે અક્ષર આપણને આપેલા હતા હવે આમાં કે ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થાય ત્યારે બને ખ રો તો ત્રીજો ખ અને રો હવે ચોથો અક્ષર કઈ આવશે તો મા ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાડ આવે પણ આ માથામાં શું પડે ત્યારે આપણને ખંજવાડ આવે શું પડે ઝુ પડે ત્યારે શું પડે ઝું પડે ત્યારે તો એ કોણ હશે તો શું આવે કાન ખજૂરો શું આવે કાન ખજુરો અહીંયા તમને છેલ્લે એક બે ત્રણ ચાર પાંચ અક્ષરનું નામ છે એટલે આપણું એક ખાનું કેવું રહેશે ખાલી રહેશે વાક્યમાં શું બનશે કાન ખજુરાને ઘણા બધા પગ હોય છે કાન ખજુરાને પગ આપણે ગણી શકતા નથી એના પગ ઘણા બધા હોય છે વિદ્યાર્થી મિત્રો હવે જોશું પાના નંબર દસ તમને અહીંયા બે ચિત્ર આપેલા છે ઘર આપેલા છે એના પરથી આપણે વાક્ય લખવાના છે પેલું ઘર કોનું છે તેજનનું ને બીજું ઘર કોનું છે વિવેકનું એટલે કે બે ઘરમાં શું તફાવત છે જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તે શોધો અને લખો શું લખેલું છે જોડીમાં ચર્ચા કરી જુદું શું છે તે શોધો અને લખો અહીંયા બે બે ચિત્ર તમે એક છે તેજલનું ઘર ને બીજું છે વિવેકનું ઘર જોઈ શકો છો જોયું તમે તો પેહલા તમને એક અહીંયા વાક્ય આપેલું છે જોવો અહીંયા તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે વિવેકના ઘર પાસેનો લીમડો પાતળો છે તો તેજલના ઘર પાસે કયો છે લીમડો જોઈ શકો છો તમે જાડો છે છે ને વિવેકના ઘર પાસેનો લીમડો કેવો છે પાતળો છે જોયો તમે હવે આપણે અહીંયા જોઈએ તો તેજલના ઘર પાસે બીજું વાક્ય જોઈએ તો કેટલા પક્ષી છે ત્રણ તો શું આવશે તેજલના ઘર પાસે એટલે કે આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે હવે આપણે ફરી પાછા વિવેકના ઘર પાસે આવીએ તો વિવેકના ઘર પાસે કેટલા છે કેટલા છે આકાશમાં બે પક્ષી ઉડે છે બે ચલો ફરી પાછા તેજલના ઘર પાસે આવો તો અહિયાં શું છે તેજલના ઘરની બહાર દાદાજી બેઠા છે જોયું તમે લીમડા પાસે કે તેજલના ઘરની બહાર દાદાજી બેઠા છે તો વિવેક ના ઘર પાસે કોણ છે કોણ છે દાદી માં બેઠા છે ચાલો થઈ ગયો બીજો તફાવત ચાલો ત્રીજો તફાવત શોધો જોઈએ શું આવે છે જોવું જોઈએ તેજલના ઘરના દરવાજા પાસે જોયું તમે અહીંયા છે તેજલના ઘરના દરવાજા પર શુભ લાભ લખેલું છે ને હવે જો વિવેકના ઘર પાસે વિવેકના ઘર પાસે દરવાજા પાસે શું છે સાથીઓ દોરેલો છે કે વિવેકના દરવાજા પર સાથીઓ દોરેલો છે તે અ ચાલો ફરી પાછા આવી આપણે ક્યાં આવી જઈએ તેજલના ઘર પાસે તેજલના ઘરની કેટલી બારીઓ છે આ જો અહીંયા છે તેજલના ઘર પાસે કેટલી બારીઓ છે એક અને બે કેટલી બારી છે બે એટલે કે તેજલના ઘરને બે બારી છે મળી ગયું અ ચાલો હવે જો વિવેકનગર પાસે વિવેકના ઘરમાં કેટલી બારી છે એક જ બારી છે હવે બીજું તમને શું જોવા મળશે જો તેજલના ઘરે ઘર પાસે અહીંયા લીમડા પર એક પક્ષી બેઠું છે ઝાડ ઉપર એક પક્ષી બેઠું છે જયારે વિવેકના ઘર પાસે જ્યાં લીમડો છે ત્યાં ઝાડ ઉપર પક્ષી નથી નથી ને તો પક્ષી બેઠું છે ને લીમડા ઉપર પક્ષી બેઠું નથી એવી રીતે અહીંયા તમે તફાવત લખી શકો જો મેં અહીંયા લખેલા છે ને જોયા આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે

ને કયા કયા ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે વાત કરો બીજું છે લખો તમે નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો તમને કૌંસમાં શબ્દ આપેલા છે કે તમે તમારું ઘર બનાવો તો તમારું ઘર કેવું હોવું જોઈએ આ તમારે જાતે લખવાનું છે તમને કેવા ઘરમાં રહેવાની ગમે એની કેવું ઘર ગમે તમારું ઘર ક્યાં હોય કેવડું હોય ઘરમાં કેવી વ્યવસ્થા હોય કેવા રંગનું હોય અને શું નામ રાખો તમને અહીંયા શબ્દ આપેલા છે એટલે કે તમારું ઘર ક્યાં હોય શકે ક્યાં બનાવો તો તમને મજા પડે રહેવાની કેવડું હોવું જોઈએ નાનું કે મોટું ઘરમાં કેવી વ્યવસ્થા હોવી જોઈએ તમારું ઘર તમને કેવા રંગનું ગમે અને તમે તમારા ઘરને શું નામ આપવાના છો એટલે કે તમે તમે ઘર બનાવો ત્યારે એટલે કે તમે એમ લખેલું છે એટલે કે તમારા મમ્મી પપ્પા ઘર બનાવે તો તમને કેવું ઘર ગમે એના વિશે અહીંયા તમારે જાતે લખવાનું છે ચલો પછી નીચે છે તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો સી મજા પડે ને સી મુશ્કેલી પડે તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો સી મજા પડે અને સી મુશ્કેલી પડે તમે અચાનક તમારા મિત્રના ઘરે જાઓ તો તમને ઘણી બધી મુશ્કેલીઓ પડે તમને એમના ઘરના બધા ઓળખતા હોતા નથી બધા સાથે પરિચય થયેલો હોતો નથી એટલે આપણે એમની સાથે બોલચાલમાં પછી આપણે નાસ્તો કરવા રહેવા માટે વાતો કરવા માટે એ ઘણી બધી આપણને મુશ્કેલીઓ પડે ને શું શું મજા પડે એ તમે તમારા મિત્ર સાથે ચર્ચા કરી શકો છો હવે જો પાના નંબર તેર ઉપર પાના નંબર તેર ઉપર ટીકુ બહેન તો વાંચવાના શોખીન એટલે કે ટીકુ બહેન તો વાંચનના શોખીન વાંચવાના નહીં પણ શું લખેલું છે વાંચનના શોખીન એક સરસ મજાની એક ગીત આપેલું છે એટલે કે કાવ્ય આપેલું છે તમે બાજુમાં જોઈ શકો તો શું આપેલા છે ચોપડા ચોપડાના થપ્પા મૂકેલા ટીકુ બહેન જો ટીકુ બહેન તો વાંચનના શોખીન એટલે કે વાંચવાનો શોખ છે કોને છે ટીકુ બહેન ને આપણને તો વાંચવાનું કે એટલે મમ્મી ત્રણ ચાર વાર કેશે ત્યારે આપણે વાંચવા માટે બેસીએ પણ અહીંયા ટીકુ બહેન તો વાંચન એટલે કે વાંચવા માટે કેવું પણ પડે નહીં વાંચનના શોખીન છે વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન શું લખેલું છે વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન ટીકુ બહેન તો વાંચનના શોખીન છોટા ભીમ ને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ શું લખે છે કે છોટા ભીમ ને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ એ બધું જ વાંચે સોટા ભીમ ની વાર્તા આવે એ પણ એ વાંચે બધી જ વાર્તાઓ દાદી માફક બોલે આ બેહુબ શું લખે છે બધી જ વાર્તા દાદી માફક એટલે કે દાદી માં આપણને જેમ વાર્તા કહેતા હોય એ પ્રમાણે જ આ બેહુબ એટલે કે જેમ દાદી માં બોલતા હોય એ પ્રમાણે કોણ ટીકુબેન પણ વાર્તા બોલે ટીકુબેન ટીકુબેન ના ઘર તો છે ચોપડીઓના થપ્પા તમે અહીંયા જોઈ શકો છો બે બાજુ તમને ચિત્ર આપેલું છે શું લખેલું છે ટીકુબેનના ઘરે તો ચોપડીઓના થપ્પા ને થપ્પા મૂકેલા છે ટીકુબેનની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા ટીકુબેનની આજ્ઞા આદેશ ટીકુબેન એના મમ્મી પપ્પાને પણ આજ્ઞા કરે આદેશ કરે શું કરવા વાંચન કરવા માટે વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જતા ચીન ટીકુબેન તો વાંચતા વાંચતા ઊંઘી જાય ને કાં પહોંચી જતા ચીન પહોંચી જતા ટીકુબેન તો વાંચન ના શોખીન એક દિવસ તો અજવાડામાં માં થયા ટીકુબેન ગુમ ટીકુબેન તો વાંચતા વાંચતા એટલા બધા આવી જાય ઊંઘ આવી જાય કે એ તો ચીન પહોંચી જતા પરંતુ એક દિવસ અચાનક અજવાડામાં એક દિવસ તો અજવાડામાં થયા ટીકુબેન ગુમ ગુમ એટલે કે ખોવાઈ ગયા

પલંગ નીચે વાંચનમાં તલ્લીન ક્યાં છે પલંગની નીચે ટીકુબેન તો વાંચનના શોખીન ટીકુબેન એટલા બધા શોખીન હતા કે એ પલંગની નીચે ઊંઘીને વાંચે છે પરંતુ એના બધા મમ્મી પપ્પા ભાઈ બેન બધા શું કે છે કે એ તો ગુમ થઈ ગયા ખોવાઈ ગયા એ પ્રમાણે એને બધા ફળિયામાં શોધવા નીકળી પડે હવે જો પાના નંબર ચૌદ ઉપર અહીંયા તમને પ્રશ્ન આપેલા છે એ ટીકુબેનની જે કાવ્ય છે ગીત છે એમાંથી શોધીને લખવાના છે ટીકુબેનને શું બહુ ગમતું તો શું આવે ટીકુબેનને બેન વાંચવું બહુ ગમતું તમે શું વાંચો છો જવાબ જાતે લખો મેં લખેલું છે કે એ જવાબ તમારે જાતે લખવાનો છે કે તમને વાંચવાનું શું ગમે છે વાર્તા ગમે છે કાવ્ય ગમે છે કે પાઠ ગમે છે એ તમારે જાતે લખવાનો છે વાંચવું લખવું ગાવું રમવું એ તમને ચાર શબ્દ આપેલા છે વાંચવું લખવું ગાવું રમવું આ ચાર માંથી તમને શું કરવાનું ખૂબ ગમે છે આનો જવાબ પણ તમારે જાતે લખવાનો રહેશે તમે ક્યારે વાંચવા બેસો છો આ જવાબ પણ તમારે જાતે લખવાનો પ્રશ્ન નંબર કે તમે ક્યારે વાંચવા બેસો છો તમે ક્યારે વાંચવા બેસો સવારે બેસો બપોરે બેસો કે સાંજે મમ્મી પપ્પા સાથે બેસાડે ત્યારે બેસો એ તમારે જવાબ જાતે લખવાનો એમ પણ બને તો સવારે વાંચેલું આપણને સરસ યાદ રહી જાય છે એટલે વાંચન કરવાનો સમય જો હોય તો ક્યારે હોય સવારે વાંચવું જોઈએ તમે ક્યાં વાંચવા બેસો છો આ જવાબ પણ તમારે જાતે લખો તમે ક્યાં વાંચવા બેસો તો તમે સારું યાદ રહે છે ટીકુ બહેનને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું પ્રશ્ન નંબર છે છ ટીકુ બહેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું તો જવાબમાં શું આવશે ટીકુ બહેને તેના મમ્મી પપ્પાને વાંચન કરવા માટે કહ્યું શું કરવા માટે કહ્યું વાંચન કરવા માટે કહ્યું તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે આ જવાબ તમારે જાતે લખવાનું કે તમારા ઘરમાં રહેતા સભ્યો તમે રહેતા ચાર પાંચ છ જણા છે તેમાંથી કોણ કોણ વાંચવા બેસે છે એ તમારે જવાબ લખવાનો છે તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે કાલે જવાબ આપજો એમ લખેલું છે અહિયાં પણ શું લખેલું છે તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે એટલે કે આ જવાબ પણ તમારે જાતે લખવાનો છે ચોપડીઓ તમારા ઘરમાં એટલે તમારી જે પાઠ્યપુસ્તક છે એના નામ લખવાના નથી એના સિવાયની જે ચોપડીઓ હોય એના નામ લખવાના છે બધા ટીકુ બેન ક્યાં શોધતા હતા બધા ટીકુબેન ક્યાં શોધતા હતા તો શું આવશે ક્યાંથી મળ્યા આપણે જોયું કાવ્યમાં નીચે મેં તમને બતાવ્યું ક્યાં હતા ટીકુ બહેન પલંગ નીચેથી મળ્યા ટીકુબેન ક્યાંથી મળ્યા પલંગ નીચે થી ચાલો હવે આવશે પ્રશ્ન નંબર ઓગણીસ જોડો અને વાંચો અહીંયા વાક્ય અધૂરા છે એ વાક્ય તમારે પૂરા કરવાના છે ને બાજુમાંથી શોધવાનું છે મેં જોડેલા છે ટીકુ બહેનને તો છેલ્લું છે કયું છે વાંચવાનું ખૂબ ગમતું બીજું છે તેનું લેસન તેનું લેસન કોણ કરતું વાર્તાનો જીન કરી આપતો ચાલો ત્રીજું છે તેના ઘરમાં પેલો આવશે ઘણી બધી ચોપડીઓ હતી ચોથું તે પલંગ નીચે હતા પાંચમું બધા ટીકુ બહેનને બૂમો પાડી શોધતા હતા આવી રીતે તમે જોડીને પણ વાક્ય પૂરા કરી શકો ચાલો પ્રશ્ન નંબર છે વીસ જુઓ સમજો અને લખો છે ઉદાહરણ આપેલું છે તમને જો નખી સો આ અક્ષર ઉલટ સુલટ કરીને લખેલું છે એના આપણે શું કરવાના છે સરખા મૂકીને શબ્દો બનાવવાનો છે તો પેલું છે સો ખી ન આ તમને તમારા કાવ્યમાં મળી જશે ચાલો પેલું છે ડી પચો એવું છે તો શું આવશે ચોપડી બીજું છે નજી તો શું આવે આવે ચલો હવે આવશે શું આવશે ન સ લે તો શું આવે લે સ ન આવ્યું ચલો તો શું આવે પછી ન હે બ ટી અહીંયા પાંચ અક્ષર શું આવે ટી કુ બ આવી રીતે તમે એને લખી શકો આવી રીતે તમે જોઈ શકો આવી રીતે તમારે મૂકવાનું પછી તમારે જાતે બોલવાનું એટલે પેલો અક્ષર શું આવે બીજો અક્ષર માં શું તમે ઓળખી શકો એ પ્રમાણે ઉલટસુલટ જે અક્ષર આપેલા છે એને તમે સીધા કરો તો તમને એક સરસ મજાનો શબ્દ મળે મળે કે નહીં પેલો ચોપડી જીન ફળીએ અને ટીકુ બહેન હવે જોશું પાના નંબર પંદર ઉપર પાના નંબર પંદર ઉપર જો છે અહીંયા પણ તમને શબ્દ આપેલા છે ગ પ તો શું આવે પલંગ ના આ તો શું આવે આ જ જ આવે અજવાળા એવી રીતે આ અક્ષર ઉલટ સુલ છે એમાંથી આપણે સરસ મજાનો એક શબ્દ બને છે ચાલો હવે નીચે છે અહીં તમને સૂચના આપેલી છે તમારા મિત્ર સાથે જોડીમાં બેસો ગીતના બીજા પાંચ શબ્દો ઉલટાવી લખો હવે તમે અને તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બટલાવી લો તમારા મિત્રએ ઉલટાવેલ શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલ શબ્દો તમારા મિત્રને લખવા આપો આગળ ગીત છે એના તમારે પાંચ શબ્દ લખવાના છે પણ કેવા લખવાના છે ઉલટાવીને તમારા બે મિત્ર ભેગા થવાનું ચોપડી લેવાની અને એમાં ઉલટાવીને લખવાનું અને તમારી ચોપડી તમારા મિત્રને આપવાની ને તમારા મિત્રની ચોપડી તમારે લેવાની એવી રીતે તમારે એને ઉલટાવીને લખવાના અને પછી તમારા મિત્ર આ છે આમાં ઉલટાવીને લખવાના પછી આમાં એના જવાબ લખવાના એમાં તમારે ગીતમાંથી પાંચ શબ્દ શોધવાના છે ચલો અહીંયા છે મોટે વાંચો જાણે મોટો કારીગર ગુથી ગુથી બનાવે ઘર એવું પક્ષી કયું વળી ડાળે લટકે એનું જેનું ઘર શું લખેલું છે જાણે મોટો કારીગર ગુથી ગુથી બનાવે ઘર એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર કોણ બનાવે ગુથિગુથી ઘર પણ હું લખેલું છે મોટો કારીગર શું લખેલું છે મોટો કારીગર એટલે શું આવે દરજી ડો શું આવે દરજી ડો તમે સુગરી પણ જોઈ હશે એ પણ ગૂંથી ગુથી ને ઘર બનાવે છે પણ આપણને પહેલા જ જે લીટી છે એમાં લખેલું છે કે જાણે મોટો કારીગર ગુથી ગુથી બનાવે ઘર એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર એટલે સ્વાવે ચાલો હસીયે એવું તમને નીચે લખેલું છે એક વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વાતચીત થાય છે જો દીપુ હે ટીકુ કેવો રહ્યો દિવસ દીપુ કોને પૂછે છે ટીકુને શું કહે છે હે હે ટીકુ કેવો રહ્યો દિવસ ટીકુ ટીચરને કશું સાચું ન કહેવાય શું કહે છે કે અમારા ટીચરને કશું સાચું ન કહેવાય દીપુ કેમ ટીકુ એમણે પાટિયા માં રાષ્ટ્રગીત લખ્યું ને પૂછ્યું કે રાષ્ટ્રગીત કોણે લખ્યું શું કહે છે ટીકુ એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું અને પૂછ્યું કે રાષ્ટ્રગીત કોણે લખ્યું દીપુ દીપુ શું કહે છે હ તો ટીકુ મે કહ્યું સર તમે તો મારી સામે ડોળા કાઢી જોઈ રહ્યા દીપુ એટલે કે અહીંયા ગીત કોણે લખ્યું એમ પૂછે છે પરંતુ આ ટીકું તો પાટિયા પર એમ કીધું એટલે પાટિયા પર તો રાષ્ટ્રગીત એમ કોણે લખ્યું ટીચરે લખેલું એટલે દીપુ પણ એવો જ જવાબ આપે છે સર તમે તો લખ્યું પછી એમ કેમ પૂછો છો કે રાષ્ટ્રગીત કોણે લખ્યું એટલા માટે એના બાજુ જોઈને ડોળા કાઢી એટલે આંખ કાઢીને જોવી ડોળા એટલે આંખ આંખ કાઢીને જોઈ રહે છે અને દીપુ પછી છેલ્લે હ હા વિદ્યાર્થીઓ હશે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા આ પહેલો પાઠ કયો છે વાંદરાને વાંચતા આવડતું નથી એ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે જેટલું પણ હોમવર્ક મેં તમને આપ્યું છે એ બધું જ હોમવર્ક તમારે તમારી નોટમાં કરવાનું છે અહીંયા પાઠ પૂરો થાય છે જે બાકી હોમવર્ક છે એ પણ તમને હું મોકલાવી રહીશ